સાંભળતા સાંભળતા જોલા આવે આંખો બંધ થઈ જાય બાજુવાળાને એવું લાગે કે આ ભાઈને તો આમ સમાધિ લાગી ગઈ છે કેવા તન્મય થઈ ગયા પછી ખબર પડે કે આ તો બિચારો ઊંઘે છે પછી આમ ધીરેથી કોળી લગાડે અને માંડ જાગીએ ત્યાં પાછો પેલો મોબાઈલ ખિસ્સામાં એની ઘંટડી વાગે આપણને સતાવે ¡Gracias!
ભાગવત જેવું શાસ્ત્ર છે, જેવો હૃદય પાત્ર લઈને જીવ આવ્યો હોય એવા ફળની અનુભૂતિ કરાવે. સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી મે તાહી મે હોત તેસો જુવાનો. સ્વાતિ નક્ષત્રમાં વૃષ્ટિ થાય, જલની બુંદો વરસે, કેળના પત્ર પર પડે તો એમાંથી કપૂર થાય, સુક્તિ છીપમાં પડે તો એમાંથી સાચા મોતી થાય, ને એ જ સર્પના મોઢામાં પડે તો એમાં વિષ બને. જેવું પાત્ર હોય એ પ્રમાણે ફળ મળે. મને એકવાર એક ભાઈ મળ્યા, મને કે મારા જીવનમાં મેં લગભગ 150 કથા સાંભળી નાખી. મેં તો બહુ સારું કર્યું, 150 સાંભળી નાખી, એના કરતાં એક સાંભળી રાખી હોત તો વધારે સારું હતું. કથામાં આપણે બધા આવીને બેસીએ છીએ, પણ કથા આપણી અંદર આવીને બેસે પણ એટલું જરૂરી છે. એટલા માટે આ પ્રથમ સ્કંદ આપણી પાત્રતા અધિકારને સિદ્ધ કરનારો છે. ત્રણ અધિકાર વક્તાને શ્રોતા બતાવ્યા. હીન અધિકારમાં વક્તા સુતજી છે, શ્રોતા સૌનકાદિ ઋષિઓ. મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે, શ્રોતા વ્યાસજી છે. ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા પરીક્ષિત છે. આપણે ઘણી કથાઓ સાંભળી, પણ પરીક્ષિત જે ઉત્તમ ફળ હજી આપણને મળ્યું નથી. કારણ કે આજે કથા સાંભળવા આવનારાઓમાં પરીક્ષિત ઓછા છે, પણ પરીક્ષક વધારે છે. જો પરીક્ષિત બનીને આવશો તો આ 7 દિવસ તમારા આત્મકલ્યાણ માટે કાફી છે. 7 દિવસમાં ચોક્કસ ઉદ્ધાર થઈ શકે. એટલા માટે પ્રથમ સ્કંદનો મંગલાચરણ કરે છે. જન્માધ્યસ્ય યતોન ભયાદિ તરતશ્ચાર્થે સ્વભિજ્ઞ. સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવજે તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષાં ધામના સ્મેર સદા નિરસ્તુ હતમ સત્યં પરમો ધર્મ પ્રોજ્જિત કેત ગોત્ર પરમો નિર્મત શરણાં સતા વૈદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવગં તાપત્રયોમૂલરમ શ્રીમદ્ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેશ્વર સદ્યો વરુદ્યતે તે કૃતિભિ સુશ્રુષુભિ તત્ક્ષણ નિગમ કલ્પતરાલલિતં ફલં શુકમુખાદમૃતદ્રવ સંયુતં પિબત ભાગવતં રસમા મુરવો રસિકા ભૂરિ ભાવકા ભૂરિ ભાવકા. ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું. પ્રથમ શ્લોક બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે, અને ત્રીજો શ્લોક એ ફળ છે. આ 3 શ્લોકમાં આખા ભાગવતનો સાર બતાવ્યો છે. પ્રારંભ કર્યો છે જન્માદ્યસ્ય જ અક્ષરથી. સાહિત્યમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ ક્યારે પણ જ અક્ષરથી ન થાય. જ અક્ષર એ દગ્ધાક્ષર છે, બળેલો અક્ષર માનવામાં આવે છે. પણ કહે છે અમે જીવ પણ ત્રિવિધ તાપથી બળેલા છીએ, માટે પ્રભુ આપ કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો. ભાગવતજીમાં 3 સ્તુતિ એવી છે કે જેનો પ્રારંભ જકારથી જ અક્ષરથી થયો છે.
તૃતીય સ્કંદમાં વારાનારાયણની સ્તુતિ છે, જે કર્મનિષ્ઠોની સ્તુતિ છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવનમ, જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન, ત્રયમ તનં સ્વા પરિનિંબતે નમ. યદ રોમ કરતે સુનિલ્ય રદવરા, તસ્મૈ નમ કારણ વિગ્રહાયતે. બીજી સ્તુતિ છે વેદ સ્તુતિ, જે જ્ઞાન નિષ્ઠોની સ્તુતિ છે. જય 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 અજાન, જય 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 યજામ જિત દોષ કૃભિત ગુણા, ત્વમસી યદાત્મના સમવરુસ્થ સમસ્ત ભવ, અગ જગદોક સામ અખિલ શક્ય વ્યબોધક તે, ક્વચિદ જયાત્મના ચ ચરતોનુચરે નિગમ. અને ત્રીજી સ્તુતિ છે ગોપી ગીત, જે ભક્તિ નિષ્ઠોની સ્તુતિ છે. જયતિ તે દિકમ જન્મ ના વ્રજ, જયતિ તે દિકમ જન્મ ના વ્રજ, શ્રયત ઇન્દિરા સ્વાચિ. પ્રથમ મંગલાચરણ કર્યું જન્માધ્યસ્ય યત. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આ પદનો અર્થ બતાવ્યો, જન્મ આદ્યસ્ય આકાશસ્ય યત. ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌથી પહેલાં આકાશનું નિર્માણ કર્યું છે. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે અવકાશ, સ્પેસ. અન્વયાદિત્ર દ્વારા બ્રહ્મને જગતનો સંબંધ બતાવ્યો. બ્રહ્મ જગતનું સર્જન કરે કેવી રીતે? તો કે જેવી રીતે કુંભાર માટીનો ઘડો બનાવે. કુંભાર માટીનો ઘડો બનાવે, માટી ઘડારૂપ થઈ જાય, ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. કુંભાર ઘડો બનાવે ત્યારે નિમિત્ત કારણ કહેવાય. અહીંયા ભગવાને જગતનું સર્જન કર્યું. કુંભાર પણ ભગવાન સ્વયં, માટી પણ ભગવાન સ્વયં, અને ઘડો પણ ભગવાન સ્વયં. જગતનું નિમિત્ત કારણ પણ ભગવાન છે અને જગતનું ઉપાદાન કારણ પણ ભગવાન છે. સૃષ્ટિનું સર્જન ભગવાને શા માટે કર્યું? તો કે અર્થે શું, સૃષ્ટિના લોકો ચારે પ્રકારના પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ કરી શકે એટલા માટે. ભગવાન કેવા છે? તો કે અભિન્ન. અભિન્ન એટલે લૌકિક ધર્મોથી વિલિપ્ત. ભગવાન જ્યારે કોઈ વપુ ધારણ કરી અને ભૂતળ ઉપર અવતાર લે ત્યારે ભગવાનમાં લૌકિક ધર્મો ભલે દેખાય પણ વાસ્તવમાં એ લૌકિક ધર્મો ભગવાનમાં હોતા નથી. સામાન્ય નટ કે કલાકાર પણ પોતાની કલા બતાવે તો લોકો મોહિત થઈ જાય છે, જ્યારે આ તો સ્વયં નટવર છે, નટ પણ છે, વર પણ છે. એટલા માટે પ્રભુ જ્યારે કોઈ અવતાર ધારણ કરે છે તો લૌકિક ધર્મો એ કેવળ દેખાવ પૂરતા છે પણ ભગવાનમાં લૌકિક ધર્મો હોતા નથી. ભગવાન કેવા છે? તો કે સ્વરાટ એટલે સ્વયં પ્રકાશિત. જો ભગવાન સ્વયં પ્રકાશિત હોય તો પછી ભગવાનની લીલાને સમજાવવા માટે આ વેદ શાસ્ત્રો ઉપનિષદ આ કથા એ બધું શા માટે? કહ્યું કે ભગવાન જ્યારે કોઈ અવતાર ધારણ કરે ત્યારે જેઓ ભગવાનની લીલામાં મોહિત ન થઈ જાય એ પ્રભુની લીલાઓનું જ્ઞાન કરવા માટે. કે છે ને બંગાળના તત્વચિંતક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક નાટક જોવા માટે ગયા. એ નાટકમાં જે વિલન હતો, ખલનાયક હતો, એવો ખૂબેથી પાત્ર ભજવે કે વચ્ચે વચ્ચે લોકોને એના પર ક્રોધ આવી જાય. અને એક સમય એવો આવ્યો
કોઈ સ્ત્રીને સતાવી રહ્યો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરથી રહેવાયોને પોતાના પગમાંથી જોડું કાઢીને જોરથી પગ્યો. પેલો જોડું ઉપાડી માથા પર મૂકી નાચવા લાગ્યો. આજે મારી કલાનું સૌથી શ્રેષ્ઠ પ્રમાણપત્ર મને મળ્યું. પેલા શર્માએ કે મારું ચપ્પલ મને પાછું આપી દે તો કે તમે કહેશો તો 100 જોડી મંગાવી આપીશ, પણ આ નહીં આપો, આ તો મારો શ્રેષ્ઠ પ્રમાણપત્ર છે. હું તો એક કલાકાર છું અને તમારા જેવો વિદ્વાન પણ જો મારી કલાથી મોહિત થઈ જાય અને મને ક્રોધ આવે એ જ મારી કલાની શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. એક સામાન્ય કલાકારની કલાથી પણ આપણે મોહિત થઈ જઈએ તો આ તો સ્વયં કલાકારોનો પણ કલાકાર છે. અને જીવ પ્રભુની લીલાથી મોહિત ન થાય એ સમજાવવા માટે વેદો ઉપનિષદો શાસ્ત્ર બધું છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવય મુહ્યંતી યત સુરે. બ્રહ્મ એટલે વેદ, અને વેદ રૂપની સૃષ્ટિની ઉત્પત્તિનું જ્ઞાન ભગવાને આદિ કવિ એટલે બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. તે જો વારી મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્ય એવા પરમાત્મા એવા પ્રભુનું અમે ધ્યાન કરીએ છીએ. તે રીતે 3 શ્લોકમાં મંગળાચરણ કર્યું છે, ત્યાર પછી બ્રહ્માજીને ભગવાને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું છે. 3જા અધ્યાયમાં 24 અવતારોનું વર્ણન કર્યું. અવતાર એટલે શું અને ભગવાન અવતાર શા માટે ધારણ કરે? જ્યારે જ્યારે ભગવાન પોતાનું નિજધામ છોડી અને ભક્તના વચ્ચે પ્રગટ થાય ત્યારે ત્યારે ભગવાનનો અવતાર કહેવાય છે. જ્યારે જ્યારે ભક્ત ભગવાન વગર ન રહી શકે અને ભગવાન ભક્તનો તાપ ક્લેશ સહન ન કરી શકે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. સૌથી પહેલા કયા જીવો આવ્યા? તો કે જલચર જીવો આવ્યા. સૌથી પહેલા સૃષ્ટિ પાણીમાં ઉત્પન્ન થઈ તો ભગવાને પહેલા મત્સ્ય અવતાર ધારણ કર્યો છે. પછી એવા જીવો આવ્યા જળ ઉપર રહી શકે, ભૂમિ ઉપર રહી શકે, તો ભગવાનનો પછી કશ્યપ અવતાર, કુર્મા અવતાર થયો છે. એમ ક્રમબદ્ધ અવતાર ધારણ કર્યા છે. 4થા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો ભાગવત સંબંધી, ભાગવતની રચના સંબંધી, ભાગવતના કરતા સંબંધી. એના ઉત્તરમાં કહ્યું દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર્ય. સમય છે 3જા દ્વાપર યુગની સમાપ્તિ. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે, દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. કલિયુગના જીવોની દશા જોઈ વિચાર્યું કે આ કલિયુગના દોષોથી ભરેલા જીવો પ્રભુની સન્મુખ કેવી રીતે થઈ શકે? આ વેદો ગહન છે, લોકોની સમજમાં નહીં આવે એમ વિચારી વેદોનો વિસ્તાર કર્યો. સ્ત્રી અને શુદ્રને વેદનો અધિકાર નથી એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 70 પુરાણોની રચના કરી, પણ હજી એમના મનને શાંતિ નથી. વિચાર્યું એવું લાગી રહ્યું છે કે જેના માટે મારો અવતાર થયો એ અવતાર કાર્ય હજી અધૂરું છે. અને બધા જાણે છે કે નારદજી આવી વ્યાસજીને ભાગવતનો ઉપદેશ આપ્યો અને ત્યારે ભાગવતની રચના થઈ. પણ પ્રશ્ન થાય કે વ્યાસજી જો ભાગવતને જાણતા ન હતા તો 70 પુરાણોની રચના તો પહેલા થઈ ચૂકી છે. અને જે ભાગવતનો મહાત્મ્ય આપણે સાંભળ્યો એ પદ્મ પુરાણનું છે. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. જો વ્યાસજી ભાગવતને જાણતા નહીં હતા તો મહાત્મ્ય કેવી રીતે લખાયું? તો કે છે ભાગવતજીને વ્યાસજી જાણતા હતા, પણ હજી સુધી ગુરુના મુક્તિ શ્રવણ કરી નથી. અને જ્યાં સુધી ગુરુના મુક્તિ શ્રવણ ન કરે ત્યાં સુધી જ્ઞાન ફલાત્મક થતું નથી. ભાગવત એ ભગવદ્ વાણી છે, અને જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી એ ભગવદ્ વાણી જીવના સમજમાં ન આવે. શ્રાવણ સુદ 11 નો પ્રસંગ યાદ કરો. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 11 ની મધ્યરાત્રિ
ઠાકોરજીએ સ્વયં પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપ્યો. લીલાના સાક્ષી રૂપ દામોદરદાસ સરસાણીજી અર્ધ જાગૃત અવસ્થામાં ત્યાં પોઢ્યા હતા. આખો પ્રસંગ નિહાળ્યો, પ્રભુની વાણી શ્રવણ પણ કરી. જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા તેને કછુ સુન્યો ખરી? તો વિવેક તે કહ્યું, મહારાજ સુન્યો ખરી પરંતુ સમજ્યો કછુ નહીં. ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ભગવદ વાણી જીવના સમજમાં ન આવે. વ્યાસજીનો અવતાર ભાગવતની રચના માટે છે. ભાગવત જાણતા તો હતા પણ ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. અને સમયે ભગવાને નારદજીને આજ્ઞા કરી. નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. વ્યાસજી તો પ્રસન્ન થઈ ગયા. આજે મારો અહોભાગ્ય કે આજે આવા ભગવદીઓ મારા ઘરે આવ્યા છે. આવા ભગવદીઓ ક્યારે પણ અકારણ ન પધાર્યા. અરે આજે મારા કેટલાય જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો. આવા ભગવદીઓ મારા ઘરે પધાર્યા છે. અને ભગવદીઓ એ ભગવાનના પધારવાની વધાઈ છે. કોઈ વીઆઈપી આપણા ઘરે આવવાના હોય તો એ વીઆઈપી કે મિનિસ્ટર આવે પેલા એના પાયલટ ઘરે આવી જતા હોય. એ સૂચના છે કે પાછળ પાછળ વીઆઈપી આવી રહ્યા છે. એમ ભગવદીઓ એ ભગવાનના પધારવાની વધાઈ છે. આજે આવા ભગવદીઓ મારા ઘરે પધાર્યા તો કાલે એ પાછળ પાછળ ચોક્કસ ભગવાન પણ મારા ઘરે પધારશે. અને આવા ભગવદીઓનું સ્વરૂપ શ્રી હરિરાયજી આપણને બતાવ્યું છે. હરિ બળે હરિજન બળે, બળે હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી જોહી કે પાસ. હરિ બળે હરિજન બળે, બળે હરિ કે દાસ, હરિ બળે હરિજન બળે, બળે હરિ કે દાસ. હરિજન સો હરિ પાવહી, હરિજન સો હરિ પાવહી જોહે કે પાસ. શ્રી વલ્લભ જોહે કે હરિજન આવે બહાર, હસી હસી નામો ભવ સાગર કે તરણ કી નિકી નૌકા મે. આવા ભગવદીઓ એ ભગવાન નું હૃદય છે, ભગવાન નું મન છે. આવા ભગવદીઓ દ્વારા ભગવાન આપણને કઈક જણાવે છે. આવા ભગવદી ભક્તો જયારે ઘરે આવે તો કઈ રીતે એમનું સ્વાગત કરવું એ શરીરાયજી બતાવે છે. ઘર આવે વૈષ્ણવ જવે રતન આસન જલવાણી મધુર, આસન જલવાણી મધુર યથા શક્તિ સો અનંત. શ્રી વલ્લભ યથા શક્તિ સો અનંત.
ઘર આવે વૈષ્ણવ જમે દીજે ચાર રતન આસન જન વાણી મધુર ઓર યથાશક્તિ સૌન. ભગવદીઓ વૈષ્ણવ ઘરે પધારે તો ચાર પ્રકારે એમનું સ્વાગત કરો. આસન, બેસવા માટે આસન આપો. જલ, ઠાકોરજીનું પ્રસાદી જે જારીનો જલ જે કંઈ લેતા હોય જલથી સ્વાગત કરો. વાણી મધુર, મધુર વાણીથી સન્માન કરો. એવું નહીં આ બે વાગ્યાનો ઊંઘવાનો ટાઈમ છે ને આમ કોઈની ઊંઘ ના બગડાય, કંઈ થોડી આવવાનો સમય છે. ભગવદીઓનું હૃદય દુખાશે તો ઠાકોરજીને દુઃખ થશે. મધુર વાણીથી સ્વાગત કરો. યથાશક્તિ સૌન, જે કઈ પ્રભુ અરોગ્યા હોય પ્રભુના મહાપ્રસાદથી એનું સમાધાન કરો. ભગવાન પ્રસન્ન થાય તો જગત આખાનો વૈભવ આપી દે, એવા ભગવદીઓ પ્રસન્ન થાય તો ભગવાન આપી દે છે. એવા ભગવદી આજે ઘરે પધાર્યા. વ્યાસજી કે મારા મનનું સમાધાન કરો. વેદોનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, પુરાણોની રચના કરી, પણ મનને ક્યાંય શાંતિ મળતી નથી. આપ કૃપા કરીને બતાવો કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે. નારદજી કે જો વ્યાસજી, પ્રભુએ આપને કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે મોકલ્યા છે. પ્રભુ વિચારે છે કે આપના દ્વારા કોઈ એવી રચના થાય કે જેનું શ્રવણ કરી અને જગતની પાછળ ભાગતા જેવો એ જગદીશની પાછળ ભાગતા થઈ જાય. શેની રચના કરું, શું કરું, કહેવાતી નહીં સમજાય. પૂર્વ જન્મમાં મેં જે મારા જીવનમાં સત્સંગનો અનુભવ કર્યો એ મારો અનુભવ તમને કહું છું. ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો, ન મારા જીવનમાં કોઈ આચાર વિચાર હતા, ન કોઈ વિવેક હતો. ચાતુર્માસ આવ્યો, કે છે ને પ્રભુ કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે તો પાત્રતા જોતા નથી. અમારા ગામમાં સંતો આવ્યા, ચાતુર્માસ કરવા માટે રોકાયા. ગામના લોકોએ કહ્યું કે તારે ને તારી માતા આ સંતોની સેવામાં રહેવાનું છે. ન તો મને સંતોમાં કોઈ શ્રદ્ધા હતી કે ન મને એમની સેવામાં કોઈ રસ હતો, પણ ગામના લોકોના કહેવાથી અમે એમની સેવા કરવા લાગ્યા. જેમ જેમ સંતોની સેવા કરતો ગયો તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. પછી તો એમના જાગતા પહેલા હું જાગી જતો, પૂજા કરવા બેસે ત્યારે ફલ ફૂલ વૃક્ષોમાંથી તોડીને લઈ આવતો, એમના વસ્ત્રો ધોઈ આપતો, રાત્રે પડે ત્યારે હું એમની ચરણ સેવા કરતો. એ સંતોના સંગથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. હરિજન સંગ છિનક જો હોય, કોટી સ્વર્ગ સુખ કોટી મુક્તિ સુખ, એ સંગ રહે ન કોઈ. સંતોની સેવાથી મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. એકવાર એમણે પોતાનો ઉચ્છિષ્ટ, પોતાનો અધરામૃત મને ખાવા આપ્યું, એનાથી મારા જીવનના સગળા દોષો ચાલ્યા ગયા. પછી એમણે તો મારું નામ હરિદાસ રાખ્યું. સંતોની સેવામાં દિવસો વીતવા લાગ્યા. જો જોતામાં ચાતુર્માસ પૂરો થવા ગયો. સંતોએ કહ્યું આવતીકાલે તમારા ગામમાંથી અમે વિદાય લઈશું. આ સાંભળી મારી છાતી પર મારો વજ્રાઘાત થયો. હું રડવા લાગ્યો, ચરણ પકડીને બેસી ગયો. મને છોડીને ન જાઓ, મારામાં એટલું સામર્થ્ય નથી રહ્યું કે હું તમારા વગર જીવી શકું. નારદજી વિચારે કે સંતોમાં ને દુર્જનોમાં કઈ બહુ જાજો ફરક નથી. દુર્જનો જયારે આવતા હોય ત્યારે દુઃખદાયી થાય, અને સંતો છોડીને જાય ત્યારે દુઃખી થાય છે, દુઃખ દે છે. હું કેવા લાગ્યો, મને તમારી સાથે લઈ જાઓ કાં તો મારા પ્રાણ લઈ લો, પણ તમારા વગર નહીં લઈ શકું. સંતે કહ્યું જો હરિદાસ, તારે ઘર મારીને તારી માનો ઋણ ચૂકવવાનો છે, ને જો ઋણ બાકી રહી જશે તો ફરીથી જન્મ લેવો પડશે. હું તને એક મંત્ર આપું છું, એ મંત્રના 32 લાખ જપ જયારે પૂરા થશે ત્યારે પ્રભુ કૃપા કરીને તને દર્શન આપશે. પણ ધ્યાન મંત્રમાં રાખજે, ધ્યાન ગણતરીમાં નહીં રાખતો. પ્રભુને લાગશે કાલે પૂરા થઈ ગયા તો કાલે દર્શન થઈ જશે, અને ભગવાનને લાગશે કે જે અધૂરા છે તો કદાચ કેટલાય જન્મો લેવા પડે.
ધ્યાન ગણતરી માને જાપ માં રાખજે. ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા. હરિદાસ ઘરમારી માની સેવા કરવા લાગ્યા. એક વાર એમની માતા કે જતી હતી સર્પનો દંશ થવાથી મૃત્યુ પામી. ઘરની બધી સંપત્તિ માતાની પાછળ ક્રિયાકર્મમાં વાપરી હરિદાસ એ માર્ગ પર ચાલી નીકળ્યા જેમના જીવનનું પરમ લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. ચલતે ચલતે પૂછા મુજકો મેરે પેર કે છાલો ને, બસતી કિતની દૂર બસાલી દિલ મેં બસને વાલો ને, હૃદયમાં વસવા વાળા જે ક્યાં વસી ગયા. બ્રજમાં આવ્યા. ગુરુવચનમાં વિશ્વાસ છે. એક વૃક્ષની નીચે ઉભા રહ્યા, નેત્રો બંધ છે, અને ત્યાં એવો અનુભવ થયો કે એક નાનકડું શ્યામ વર્ણનું પીતાંબરધારી બાળક વાંસળી વગાડતા વગાડતા મારો એમને પોકારી લેવો હોય. જપકીને આંખો ખોલી તે બાળક અદૃશ્ય થઈ ગયું. વિચાર્યું અમારી મતિનો કોઈ ભ્રમ હતો કે કોઈ દૈવની માયા હતી. ત્યાં જ આકાશવાણી સંભળાઈ, હે વત્સ, આજે બંધ આંખોથી મેં તને દર્શન આપ્યા, પણ મારા પ્રત્યક્ષ દર્શન કરવામાં થોડો સમય લાગશે, કેમ કે તારી અંદર સૂક્ષ્મ વાસનાઓ જ બાકી છે. પછી કહ્યું કે દેહનો ત્યાગ કરતા પહેલા આત્માની અમરતા અને દેહની નશ્વરતાનું જ્ઞાન મને થઈ ગયું, અને ગયા જન્મના સત્સંગના કારણે આ જન્મમાં હું બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં જન્મ્યો. અને જે ભગવાનના દર્શન દેવોને પણ દુર્લભ, એ પ્રભુના દર્શન મને ગમે ત્યારે સુલભ થઈ ગયા. એકવાર પ્રભુના નિત્ય લીલા ધામમાં ગયો. ભગવાન રાધાજી સાથે બિરાજતા હતા, અને રાધાજીએ મારા હાથમાં એક સુંદર વીણા આપીને કહ્યું, લે નારદ, આ વીણા વગાડી પ્રભુનો ગુણગાન કરતો જા, અને જે મારે લીલાથી વિખૂટા પડેલા જીવો છે એને વીણી વીણીને પાછા અમારા સુધી પહોંચાડો. નારદજી કે ત્યારથી આ વીણા લઈ પ્રભુનું ગુણગાન ગાતા ગાતા સર્વત્ર વિચરણ કરું છું, અને પ્રભુથી વિખૂટા પડેલા જેવું છે અને સદમાર્ગે વાળી પાછા પ્રભુ સુધી પહોંચાડું છું. હે વ્યાસજી, મને પ્રભુના દર્શન સુલભ થયા તો સત્સંગના કારણે. માટે તમે કોઈ એવા ગ્રંથની રચના કરો જેનું શ્રવણ કરી આ કલિયુગના જીવો પ્રભુની સન્મુખ થાય. હું શું કઈ રીતે કરું? શું કરું? કે સમાધિમાં બેસો, અને સમાધિમાં જે પ્રભુની લીલાનો તમને અનુભવ થાય એની તમે રચના કરો. નારદજીનો ઉપદેશ મળ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા, પ્રભુની લીલાઓનું દર્શન સમાધિમાં થવા લાગ્યું. વ્યાસજી પણ વિચાર કરે કે આજે મારા વલ્લભ, વલ્લભ એટલે વાલા, અને એ મારા વાલા પ્રભુની લીલાઓનો અનુભવ મને થયો, હવે ના ગુણગાન પણ ગાઈ લેવા દે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં મળ્યા, ફરી પાછો અવસર મળશે કે કેમ. અને રીતે વ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવત રચના.
બેઠા છે કમ સે કમ ચાડી વગાડી નું તો ગાવ સાથે
વ્યવસ્થાને અનુરૂપ આટલી કથા શ્રવણ કરી અને આપણે 10 મિનિટ આરતી માટેનો રોકાઈએ, અનુકૂળ લાગતું હોય તો આરતી કરીને અહીંયાથી જઈએ. આપણા કામ આરતી કરતા વધારે મહત્વના હોય તો જ આપણે અહીં આરતી છોડીને જઈએ. હું અમુક મહાનુભાવોને અત્રે આમંત્રિત કરું છું, તેઓ સત્વરે મંચ પર પધારશો અને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો. સૌપ્રથમ અત્રે સંતો મહંતો પણ ઉપસ્થિત છે, ખૂબ સદભાગ્ય છે ડોવરિયા પરિવારનો. તો સૌપ્રથમ જાનકીદાસ બાપુ સુખી ખોડિયાર આશ્રમ તરફથી પધાર્યા છે, જેનો વિનંતી આચાર્ય પીઠ પાસે આવે અને પૂજ્યશ્રી દ્વારા આપનું અભિવાદન થશે, આશીર્વાદ પ્રાપ્ત થશે. આમંત્રિત મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે. દમભાઈ ખુમાણ સરપંચ મોટા ભમોદરા, તેઓને વિનંતી છે આપ શ્રી મંચ પર પધારો. સાથે જ ધર્મેન્દ્રસિંહ સરવૈયા સરપંચ કાત્રોડી ગામ, આપને પણ વિનંતી છે સત્વરે આપ મંચ પર પધારો, પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને હવે જે પણ વૈષ્ણવના નામ બોલાય તેઓ સત્વરે મંચ પર આવી જશો. ગોરધનભાઈ રૂપાવટી, અરવિંદભાઈ બગદાણા, પિયુષભાઈ ટાકુડા, હરેશભાઈ ગોગરા રચનાળ, જયસુખભાઈ ખોંટ સુરત, ઘનશ્યામ બાપુ, કરસનદાસ બાપુ કાત્રોડી, ચરણદાસ બાપુ, કરસનદાસ બાપુ કાત્રોડી, લાલજીભાઈ મધુભાઈ કોલરિયા કાત્રોડી, જયંતિભાઈ દેવરાજભાઈ કાત્રોડી, તનુભાઈ વાઘજીભાઈ કાત્રોડી, રવજીભાઈ ભીમજીભાઈ કાત્રોડી,
ધીરુભાઈ ગોવિંદભાઈ કોલડિયા, ભૂરાભાઈ કોલડિયા, મુકેશભાઈ દેપલા, જીતુભાઈ ધાનાણી સુરત, દેવશીભાઈ ઉકાણી સુરત, સંદીપભાઈ ઉકાણી સુરત, ભાવેશભાઈ મોવલિયા સુરત, નીતિનભાઈ ભોજાણી સુરત, દીપકભાઈ અમદાવાદ, મનુભાઈ લહેરી સાવરજુના, મનીષભાઈ ગૌદાણી ડાંસા, આ વૈષ્ણવને વિનંતી જેઓના અત્રેથી નામોચ્ચરણ થયા છે તેઓ સત્વરે મંચ પર વધારશો. ધર્મેન્દ્રભાઈ સરપંચ શ્રી તેઓને વિનંતી આપ મંચ પર આવશો. મગનભાઈ લુટાણી કુંભણ, દયાલભાઈ લુટાણી કુંભણ, ધનસુખભાઈ લુટાણી કુંભણ, વિનુભાઈ ભલાણી, જીતુભાઈ ઠુમર, ભરતભાઈ સખિયા, મયુરભાઈ ચોરવડિયા, અતુલભાઈ સખિયા, ધનજીભાઈ અમદાવાદ, જેઓના પણ નામ બોલાય સત્વરે મંચ પર આવશો. નાથાભાઈ બચુભાઈ ઉલરિયા મોટા ભમોદરા, ભરતભાઈ રણછોડભાઈ ડોલરિયા, ગોવિંદભાઈ બચુભાઈ ડોલરિયા, રણછોડભાઈ જીવરાજભાઈ ડોલરિયા, લાલાભાઈ ચાંચડ ટ્રાવેલ્સ, આ બધાને વિનંતી સત્વરે મંચ પર આવશો. થોડી જ વારમાં ભાગવતજીની આરતી થશે. તો આજે સન્માન થઈ રહ્યું છે ત્યાં સુધી એકાદ બે સૂચના, દરેક વૈષ્ણવ મહાપ્રસાદ અહીંથી લઈને જ જશો. મહાપ્રસાદ પ્રારંભ થઈ ગયો છે. વ્યવસ્થા જળવાય માટે એક સામતા આપણે ન જઈએ, થોડા થોડા જઈ અને મહાપ્રસાદ લઈશું તો વ્યવસ્થા અમારી સચવાશે. અને સાથે જ જે વૈષ્ણવને ક્યારે પણ બહારનું ન લેતા હોય, ન જ ચાલતું હોય તેવા વૈષ્ણવ માટે ત્યાં વ્યવસ્થા છે. તો કૃપા કરીને જેને બહારનું ન ચાલતું હોય તેવા જ વૈષ્ણવ એ ભીતરનો પ્રસાદ લેવા માટે આપશીના મુકામ પાસે જશો. બાકી દરેક માટે અહીંયા સુંદર વ્યવસ્થા કરેલી છે. દરેકને વિનંતી અહીં જ મહાપ્રસાદ લેશો. આરતી બાદ તુરંત પૂજ્યશ્રીના ચરણ સ્પર્શનો લાભ દરેક વૈષ્ણવને પ્રાપ્ત થશે. અને હજી પણ જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ લેવો હોય, આવતીકાલે રાત્રે મનોરથ છે તો પૂજ્યશ્રીની ઉપસ્થિતિ પણ રહેશે અને રાત્રિ રોકાણ પણ આપશે, એનું કાલે અહીં રહેશે. તો પરમ દિવસે સવારે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ આપવામાં આવશે. જે પણ વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવો હોય તેઓ કાલે વ્રત રાખે, ઉપવાસ કરી અને પરમ દિવસે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ લઈ શકે છે. સમસ્ત ડોબરિયા પરિવારને વિનંતી આરતી માટે મંચ પાસે આવી જાઓ. સત્વરે સમસ્ત ગોવર્ધન પરિવાર આરતીમાં ઉપસ્થિત રહેશો. વચ્ચે ઘણી કરજો, નીચેના વૈષ્ણવને દર્શન થાય. થોડા હજી બહેનોને વિનંતી, થોડા હજી પાછળ આવી જાઓ. સ્પીકર છે, થોડા આસપાસમાં ગોઠવાઈ જાઓ જેથી કરી અને બધા જ વૈષ્ણવોને વિનંતી પોતાના સ્થાન પર ઊભા થઈ જશો. આપણે ભાગવતજીની આરતી કરી રહ્યા છીએ. આરતી ગાઓ પ્યારે તુમ કોરી જાઓ, આરતી ગાઓ પ્યારે તુમ કોરી જાઓ,
संति देवाः सेवन्तिका बकुल चंपक पाटलाचय पुन्नाग जाति करवीर साल पुष्पैः बिल्व प्रवाल तुलसीदन मारिति स्वाम पूजयामि जगदीश्वर मे प्रसीद भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः चरणारविन्दे मंत्र पुष्पांजलि समर्पयामि नमस्करोमि Thank you.